गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। छेले आपणे चेप्टर नंबर 14 आंकड़ाशास्त्रमां आपणे स्वाध्याय 14.1 पूरू कर्युं हतुं, 14.2 पूरू कर्युं हतुं, 14.3 आपणा कोर्समां हतुं नहीं, अने पछी आपणे आगळ 14.4 जोवाना हता। ते पहेला आपणे मध्यवर्ती स्थितिमानना थोड़ा मापनी वात करी हती। केटला हता मध्यवर्ती स्थितिमानना प्रकार? एक मध्यक, मध्यस्थ अने बहुलक। એની આપણે ચર્ચા કરી હતી, આપણે હજી આગળ જોશું। તે પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની હાજરી પુરાવી અને કોમેન્ટ કરી દે। ચાલો હવે ભણે જોઈ, મધ્યવર્તી સ્થિતિમાનના આપણે પહેલા વાત કરી હતી મધ્યક। તો મધ્યક કોને કહેવાય? કોઈ પણ બધા જ અવલોકનો આપ્યા હોય, બધા જ અવલોકનો સરવાળો કરી અને જેટલી અવલોકનની સંખ્યા હોય એટલા વડે ભાગવાથી આપણને મધ્યક મળે છે। પછી આપણે વાત કરી હતી મધ્યકને જો મોટી ક્રમમાં આપ્યા હોય તો આપણે એને ધારેલા મધ્યકની રીતે પણ શોધી શકી, અથવા આડાવડા અસ્તવ્યસ્ત મધ્યક આપ્યો હોય તો એને એફઆઈ એટલે કે એને આપેલા મધ્યકને ગુણી વડે ગુણીને પણ આપણે ગુણી કરી શકીએ। પછી આપણે હવે આપણે આગળ વાત કરી હતી મધ્યવર્તીના સ્થિતિમાનના માપનમાં બીજું મધ્યસ્થ, મધ્યસ્થ કઈ રીતે શોધવાનો? તો જો અયુગ્મ અવલોકન આપ્યા હોય, અયુગ્મ એટલે કે એકી સંખ્યામાં, એકી સંખ્યામાં એટલે કે 3, 5, 7, 9, 11, 13 એવા અવલોકન આપ્યા હોય તો એનો મધ્યસ્થ કઈ રીતે મેળવવાનો? તો વચ્ચેની જે સંખ્યા હોય એનો મધ્યસ્થ ગણી લેવાનો। પહેલા સૌથી પહેલા મધ્યસ્થને અવલોકનો બધાને ઉતરતા ક્રમમાં અથવા તો ચડતા ક્રમમાં બધાને ગોઠવી દેવાના, અને જે વચ્ચેની સંખ્યા હોય એ આપણો મધ્યસ્થ થાય। એનું સૂત્ર આપણે સૂત્ર રીતે પણ કરી શકીએ કે જેટલી સંખ્યા હોય એના વત્તા 1, એટલે કે જેટલી સંખ્યા જેટલા મધ્યક જેટલા અવલોકન આપ્યા હોય એટલા અવલોકનની સંખ્યા વત્તા 1 એને ભાગ્યા 2, એટલે આપણને એનો મધ્યસ્થ સીધો મળી જાય। જ્યારે અયુગ્મ આપ્યા હોય, અયુગ્મ એટલે કે 2 છે, 4 છે, 6 છે, 8 છે, 10 છે એવા અયુગ્મ સંખ્યામાં જ્યારે આપ્યું હોય ત્યારે એનો મધ્ય શોધવા માટે તમને કીધું હતું કે અયુગ્મ સંખ્યા આપ્યા હોય ત્યારે વચ્ચેના જે 2 અવલોકનો એ 2 લઈ લેવાના, અથવા તો સૂત્રનો ઉપયોગ કે સૌથી પહેલા જે આપણને જેટલા અવલોકન આપ્યા હોય એના ભાગ્યા 2 પ્લસ જેટલા અવલોકન આપ્યા એના ભાગ્યા 2 એટલા હું અવલોકન એના વત્તા જેટલા આપ્યા છે એનામાં 1 ઉમેરી અને એના ભાગ્યા એના ઉમેરી અને એના ભાગ્યા 2 વત્તા 1મું અવલોકન, જે સૂત્ર આપણે હતું એ, એટલે મધ્યસ્થ આવી રીતે મળે। પછી આપણે વાત કરી હતી બહુલક, તો બહુલક કઈ રીતે મળે? જેટલા અવલોકન આપ્યા હોય એમાંથી સૌથી વધારે વખત જે અવલોકન આવતું હોય એ આપણો બહુલક થાય, અથવા જો એક જ વખત એ અવલોકન વધારે વખત આવતું હોય તો એક બહુલકી અવલોકન કહેવાય। હવે બે બહુલક એવા હોય કે જે 2 અવલોકન એવા હોય કે 2 વધારે વખત આવતા હોય, સૌથી વધારે વખત આવતા હોય તો એને કેવું કહેવાય? દ્વિબહુલકીય બહુલોકન કહેવાય। અને જો 2 કરતા વધારે વખત કોઈ પણ બહુલક વધારે આવતા હોય 2 કરતા વધારે વખત તો એને બહુબહુલકીય બહુલોકન કહેવાય, એની આપણે વાત કરી હતી। હવે આપણે આજે જોશું સ્વાધ્યાય 14.4। સાદા અને સિમ્પલ રીતના દાખલા છે બધા, એટલે આપણે એ દાખલા આપણે ગણવાના છે। પહેલો દાખલો, તો શું કહે છે? એક ટીમે એક શ્રેણી ની 10 મેચમાં કરેલા ગોલની સંખ્યા નીચે મુજબ છે। કેટલા ગોલ કરેલા છે નીચે મુજબ છે? કેટલા છે? 2, 3, 4, 5 0, 1, 2, 3, 4, 5, 0, 1 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે કે એક મેચમાં
ગોલ એટલે એક મેચમાં કોઈ ટીમમાં 10 ખેલાડીએ કરેલા ગોલની સંખ્યા નીચે મુજબ આપેલી છે, અને તો ગોલનો મધ્યક અને બહુલક શોધવાનો છે. પેલા મધ્યક શોધવા માટે મધ્ય શોધવા માટે આપણે શેની જરૂર પડે? એનની જરૂર પડે. એટલે કે કુલ કેટલા અવલોકન છે? 10 અવલોકન છે, એટલે એન બરાબર 10. હવે તમને સૂત્ર સીધું ખબર છે મધ્યકનું. મધ્યક ને આપણે એક્સ બાર વડે બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન. એક્સ આઈ એટલે કે આઈ બરાબર અહીંયા કેટલા લેવાના? 1, 2 થી 10 સુધીના બધા અવલોકન આપણે લેવાના, એટલે કે બધાનો સરવાળો 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 0 વત્તા 1 વત્તા 3 વત્તા 3 વત્તા 4 વત્તા 3, એના છેદમાં અવલોકનની સંખ્યા એન એટલે કેટલા છે? 10. ત્રણનો મધ્યક આપને મળી જાય. 10 એ 10 સંખ્યાનો સરવાળો 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 0 તો ગણાય ને, 14 ને 1 15, 15 ને 3 18, 18 ને 3 21, 21 ને 4 કેટલા થાય? 25, 25 ને 3 28, એટલે કે 28 ના છેદમાં 10, એટલે આપણે 2.8 પણ આવે. કારણ કે શું થાય, અહીંયા 1 મિનિટ નીકળી જાય એટલે પોઈન્ટ, અથવા તો આપણે કે કેની અંદર આપણે જવાબ લખવા છે એ રીતના કીધો છે, એટલે કે 2.8 નીચેથી મીડું કાઢવું હોય એટલે શું થાય, અને પોઈન્ટ વડે 1 પોઈન્ટ ખસેડવાનો. હવે આપણે આગળ ચર્ચા કરીશું. મધ્યક મળી ગયો, હવે શું શોધવાનું છે? મધ્યસ્થ. મધ્યસ્થ શોધવો તો તમને ખબર છે સૌથી પહેલા આપેલી માહિતીને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની. તો આપણે કેમાં ગોઠવશું તો આપણે જોઈ લો, આપણે આપણે માહિતીને આપણે કેમાં ગોઠવી? સૌથી પહેલા ચડતા ક્રમમાં માહિતીને ગોઠવવી, ચડતા ક્રમમાં ગોઠવતા માહિતીને કેમાં ગોઠવી? પેલા આપણે બધે અવલોકન ચડતા ક્રમમાં ગોઠવી, એટલે કે સૌથી પહેલા નાનો 0 1, પછી છે 2 0 1 2, પછી 3 કે 1 2 3 ને 4 વખત 3 છે, 1 2 3 અને 4 વખત 3 છે, પછી 4 છે અને 5 છે, 4 છે અને 5 છે, બધા આવી ગયા. 1 2 3 4 5 6 7 8 ને 9, એક અવલોકન રહી ગયું. તો તમે જુઓ 0 છે, 1 1 વખત છે, 2 પણ 1 વખત છે, 4 2 વખત છે. જો 1 ને 2 વખત 4 છે એટલે 4 આપણે એક રહી ગયું, 4 ને 5. આ 10 એ 10 અવલોકન આપણે ચડતા ક્રમમાં ગોઠવી ગયા. હવે તમને સૂત્ર ખબર છે કે એન બરાબર 5 છે, તમને ખબર છે એન બરાબર 10 છે. તો સૂત્ર શું છે? યુગ્મ એ કે અયુગ્મ સંખ્યા? 10 એટલે કેવી સંખ્યા થાય? યુગ્મ સંખ્યા. તો યુગ્મ સંખ્યાનો મધ્ય શોધવા માટે યુગ્મ સંખ્યાનો મધ્ય શોધવા માટે તમને ખબર સૂત્ર શું છે? એન બાય 2 મુ અવલોકન વધતા એન બાય 2 વત્તા 1 મુ અવલોકન અને છેદમાં અવલોકનની સંખ્યા એટલે કે એન. તો એન બાય 2 નું અવલોકન એટલે એન એટલે 10, 10 ના છેદમાં 2 એટલે કે 10 ના છેદમાં 2 એટલે કે 5 આવે. 5મું અવલોકન અવલોકન વત્તા એન બાય 2 એટલે કે એ 10 ના છેદમાં 2 એટલે 10 ના છેદમાં 2 એટલે કે 5, 5 ને 1 છઠ્ઠું અવલોકન વત્તા 6મું અવલોકન એના છેદમાં અવલોકનની સંખ્યા એટલે કે કેટલા અવલોકન છે તેની સંખ્યા છેદમાં 2. અવલોકનની સંખ્યા નહીં પણ એ બધાનો 2 અવલોકનના છેદમાં 2. તો તમને ખબર છે 5મું અવલોકન આમાં જો તો પહેલું બીજું ત્રીજું ચોથું અને 5મું અવલોકન છે 3, અને 6ઠું અવલોકન પણ 3 છે એટલે 3 વત્તા 3 ના છેદમાં 2 એટલે કે 10 ને 6 ના છેદમાં 2 એટલે કે કેટલો જવાબ આવ્યો? 3. અવલોકનનો મધ્ય કેટલો મળ્યો? 3. હવે બહુલક માહિતીના અવલોકનોમાં સૌથી વધારે વખત કયું અવલોકન આવે છે?
ચાર છે એ બે વખત આવે છે, ત્રણ કેટલી વખત આવે છે, ચાર વખત આવે છે અવલોકનોમાં, ત્રણ એ ચાર વાર, ચાર વખત વખત આવે છે, માટે માહિતીનો માહિતીનું બહુલક કયું થયું, માહિતીનું બહુલક ત્રણ. કેમ ત્રણ? કારણ કે સૌથી વધારે વખત આવતું અવલોકન. બહુલોકન ની વ્યાખ્યા શું છે? બહુલોક ની કે સૌથી વધારે વખત કેવું બહુલક આવે છે માહિતી, તો ત્રણ છે ચાર વખત આવે છે સૌથી વધારે વખત, એટલે કે ત્રણ એ માહિતી નું બહુલક થયું. મધ્ય કઈ રીતે શોધવાનો? આપેલા બધા જ મધ્ય અવલોકન નો સરવાળો એના ભાઈ અવલોકન ની સંખ્યા, એટલે કે અવલોકન સંખ્યા દસ છે એટલે, અને મધ્ય તો પેલા માહિતી ને ચડતા ક્રમમાં ગોઠવવાની અને વચ્ચેની બે સંખ્યા લઈ લેવાની. વચ્ચે બે સંખ્યા હોય, બે માં એક આ બે નીકળી જાય, આ બે નીકળી જાય, આ બે નીકળી જાય, આ બે નીકળી જાય, એટલે વચ્ચે કઈ સંખ્યા આવી? આ બે નીકળી ગયા, પછી આ બે નીકળી ગયા, પછી આ બે નીકળી ગયા, આ બે નીકળી જાય, વચ્ચે આ ત્રણ આવી, એટલે ત્રણ મધ્યસ્થ થાય આપણો. ત્રણ ને ત્રણ છ, એ બે સરવાળો ભાઈંગા બે, અથવા તો જે સૂત્ર આપણે આપ્યું છે ના, જેટલા સંખ્યા હોય એના ભાઈંગા બે જેટલા અવલોકન હોય, અને જેના અવલો જેટલા અવલોકન એના ભાઈંગા બે કરીને એમાં એક ઉમેરી દેવાનો. આપણી ગણતરી રીત થી પણ આપણે ઓલી રીતે પણ ગણી શકીએ. આ માહિતી નું બહુલક, આ મધ્યસ્થ, અને આ શું થયો? મધ્ય. ચાલો લખી નાખો, પછી આપણે આગળના દાખલા જોઈ. ચાલો લખવાનું બાકી, સ્ક્રીનશોટ પાડી લ્યો. એના પછીનો દાખલો, બીજો દાખલો. Thank you.
ચાલો આપણે અહીંયા ધ્યાન દઈશું હવે. જો શું કે છે રકમમાં તો તમને અંદર અંદર તમને શું આપ્યું છે અવલોકનો આપ્યા છે. શેના અવલોકનો છે તો તમે જુઓ રકમમાં તમે વાંચો શું કહે છે કે ગણિતની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ 100માંથી મેળવેલા ગુણ નીચે મુજબ પ્રમાણે આપણે છે. 15 વિદ્યાર્થીઓના ગુણ એટલે કે અવલોકનની સંખ્યા કેટલી થઈ 15 આપણને મળી જાય. n બરાબર અવલોકનની સંખ્યા 15. 15 વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે અને નીચે આપણે મધ્યસ્થ મધ્યકને બહુલક આપણે શોધવાનો છે. તો સૌથી પહેલા મધ્યક શોધવાનું સૂત્ર તમને ખબર છે, મધ્યક અને x બાર વડે ગોઠવાય સમેશન ઓવર f i, એટલે કે આપેલી બધી સંખ્યાનો સરવાળો એને ભાંગ્યા અવલોકનની સંખ્યા n, એટલે કે n બરાબર તો આપણે 15 આપ્યા છે. હવે x i એટલે તમને ખબર છે કે i બરાબર ક્યાં સુધી જવાનું, 1 2 થી પ્લસ છેટ 15 સુધી આપણે જવાનું. 15 અવલોકનો આપ્યા છે એટલે હવે બધી x બાર બરાબર બધી સંખ્યાનો સરવાળો એટલે કે 41, 48, 52, 56, 54, 58, 59, 40, 42, 60. આ 15 એ 15 અવલોકનો સરળ, એના ભાઈ અવલોકનની સંખ્યા કેટલી છે 15. હવે આ બધાનો તમે સરવાળો કરો એટલે કે 822 આવશે. કેટલો આવશે? 822 તમારે કરવો હોય તો તમારે સાઈડમાં તમારે બધાનો સરવાળો કરી લેવાનો. 822 એના ભાઈ અવલોકનની સંખ્યા કેટલી છે 15, એટલે આપણને જવાબ શું મળે 822 ભાઈ 15, એટલે કે તમે છેદમાં ઉડાડો એટલે કે 54 ના છેદમાં 8 આવે. જો ન આવડે તો તમે ભાગાકાર અહીંયા કરી લેવાનો કે 822 ભાગ્યા 15, 15 એકા 15, 15 દુ 3, 15 પંચા 75, એટલે કે 75, 15 પંચા 75, 82 માંથી 78 જાય એટલે 8 વધે ઉપરથી ઉતારો બગડો, વળી 15 પંચા 75, 82 માંથી 75 માંથી 82 જાય એટલે 7 વધે ઉપર ઉપતે ઉતારો બગડો, 15 ચોક 60 થાય, 12 વધે પોઈન્ટ નું વાળા અહીંયા પોઈન્ટ ને મીંડું, 15 8 120 તમને ખબર છે એટલે આ 120 એટલે 0 0 0 થઈ ગયા. એટલે આવી રીતના આપણે મધ્યક તમારે આવી રીતના શોધી લેવાનું. પછી આપણે શું શોધવાનું છે? હવે મધ્યસ્થ, મધ્યસ્થ શોધવા માટે શું કરવાનું? માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં આપણે પેલા ગોઠવ્યું છે. તો પહેલા શું અવલોકનો ને ચડતા ક્રમમાં ગોઠવતા, અવલોકનો ને પેલા ચડતા ક્રમમાં ગોઠવતા, ગોઠવી ચડતા ક્રમમાં ગોઠવે એટલે સૌથી પહેલા નાની સંખ્યા કેટલી છે આમાં જોઈ લેવાની. સૌથી નાની સંખ્યા આમાં 39 છે એટલે 39 સૌથી નાની સંખ્યા પહેલા લખી. પછી 40 છે અહીંયા, હા 40 એક વાર છે અને 40 બે વાર છે એટલે કે 2 વાર 40. પછી 41 છે, 41 એક વાર છે, 41 એક થી વધારે નથી એટલે 41 એક વાર. પછી 42 છે અહીંયા, ક્યાં છે અહીંયા 42 કેટલી વાર છે? એક જ વાર છે એટલે કે 42. પછી 43 છે, 43 ક્યાં છે અને પછી 46 જોતું જવાનું. અહીંયા સૌથી પહેલા શું આવ્યું? અહીંયા 48 આવ્યા, પછી 48 થી નાની છે, હા 46, 46 થી નાની છે ના એટલે કે લઈ લેવાના 46, એક જ વખત છે એટલે 46. પછી 48 થી નાના છે આમાં તો એની નીચે ટીક કરી નાખો 48, એટલે એકે સંખ્યા રહી ગઈ હોય તો આપણને ખબર પડે. હવે 48 થી જોતા જાય, 48 થી પછી 52 થી નાના છે આમાં, 52 થી નાના છે નહીં, આ એક વાર છે, 52 બે વાર છે અને 3 વાર 52 છે એટલે કે 3 વાર 52 લખવું, 1 વાર 2 વાર 3 વાર 52. પછી 52 પછી જતું જવાનું 62, 62 થી નાના 54, તો 54 છે, 54 થી નાના કે છે, 54 થી નાના નથી નાના નાના 54 છે, એટલે અહીંયા કેટલું લખશું
એવા લખશું આપણે 54. પછી 54 આવી ગયા, પછી 62. 62 થી નાના છે આમાં, 62 થી નાના આમાં છે. હા, પેલા છે 60 છે, તો પેલા કેટલા લખવાના? 60 લખવાના. પછી 62, વળી 62 થી નાના છે એમાં, 62 થી નાના ક્યાંય છે નહીં, એટલે તો કેટલા લખવાના? 62. 11 રહી ગયા, લીટી નીચે શું દેવાનું? 96 રહી ગયા, 96 થી નાના છે નહીં એટલે 96, અને પછી 98. એટલે કે 96 અને 98 ગણ લેવાની, 15 થઈ ગયા. તો આપણે કઈ દિવસે ક્રમમાં ગોઠવું? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. હવે શું આપણે સૂત્ર છે મધ્ય શોધવા માટેનું સૂત્ર? મધ્ય, કેપિટલ એમ દર્શાવે, મધ્ય એમ બરાબર, તમને ખબર છે સંખ્યા કેવી છે? અયુગ્મ સંખ્યા છે. તો અયુગ્મ સંખ્યાનું મધ્ય શોધવા માટે n/2 નું અવલોકન, એના ભાગ્યા 2. n/2 નું અવલોકન એના ભાગ્યા 2. n/2 નું અવલોકન એટલે કે અવલોકન કેટલા છે? n/2 નું અવલોકન નહીં, આપણે એનનું અવલોકન, n+1 નું અવલોકન એટલે કે n+1 નું અવલોકન એના ભાગ્યા 2. આખું સૂત્ર આપણે લખશું અહીંયા. n+1/2 નું અવલોકન, n+1/2 નું અવલોકન. n એટલે કે કુલ સંખ્યા 15. 15 + 1, 15 ને 1 16, 16 ના છેદમાં 2 નું અવલોકન. અને 16 ના છેદમાં 2 એટલે 2 8 16 થાય, એટલે 8મું અવલોકન જોવાનું. 8મું અવલોકન આપણો મધ્યસ્થ થાય. 8મું અવલોકન કયું છે? તો મધ્યસ્થ એમ બરાબર 8મું અવલોકન, 1, 2, 3, 4, 5, 6, 7, 8મું. કેટલા છે? 52. આપણો મધ્યસ્થ કેટલો થયો? 52 આપણે મળી ગયો. અને માહિતીમાં સૌથી વધારે વખત હવે બહુલક શોધવા માટે માહિતીના અવલોકનોમાં સૌથી વધારે વખત કી આવે છે? 42 વાર આવે છે. 52 3 વાર આવે છે, એટલે કે સૌથી વધારે વખત કી આવે છે? 52. માહિતીમાં માહિતીના અવલોકનો અવલોકનો માં સૌથી વધારે વખત 52 આવે છે. માટે બહુલક ઝેડ બરાબર કેટલા થાય? 52. કારણ કે સૌથી વધારે વખત કોણ આવે છે? 52 સૌથી વધારે વખત 3 વખત આવે છે, એટલે માહિતીનો બહુલક કયો થયો? 52. રેડી? આવી રીતે દાખલા તમારે અલગ અલગ દાખલા તમારે અલગ અલગ રીતે તમારે ગણવાના થાય. ચાલો લખ નાખો આ દાખલો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. Thank you.
ચાલો લખી નાખું, લખવાનું બાકી હોય સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આપણે આગળનો દાખલો જોઈ, બાકી હોય સ્ક્રીનશોટ પાડી લ્યો. દાખલા નંબર 3, બત્રીસ અડતાલીસ પચાસ, બત્રીસ અડતાલીસ પચાસ, એક એક પ્લસ બે બોતેર, અઠ્યોતેર, ચોર્યાસી ને પંચાણું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. ચાલો મેં ધ્યાન રાખો, હવે શું કીધું છે તે આપણે જોઈ. જો આમાં દાખલો થોડો અલગ રીતે કીધેલો છે, આમાં આપણે એસ માં શોધવાનું છે. તો જો શું કીધું છે કે નીચેના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા છે, એટલે આ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા છે આપણે કમ્પ્લીટ. જો માહિતીનો મધ્યસ્થ 63 હોય તો x નું મૂલ્ય શું થાય? માહિતીનો મધ્યસ્થ તમને આપ્યો છે, મધ્યસ્થ એટલે કે m બરાબર 63 આપણને આપેલો છે. માહિતીનો મધ્યસ્થ 63 હોય તો x બરાબર શું થાય? જો અહીંયા આ બે અવલોકન આપણે આપ્યો નથી એટલે માહિતીનો મધ્યસ્થ આપણે આપ્યો એની જગ્યાએ 63 છે. તો પેલા મધ્યસ્થ આપ્યો એટલે આપણે મધ્યસ્થનું સૂત્ર પેલા આપણે જોશું. તો મધ્યસ્થનું સૂત્ર શું છે? મધ્યસ્થ m બરાબર માહિતી યુગ્મ છે કે અયુગ્મ છે એના ઉપરથી આપણે સૂત્ર નક્કી થાય. કેટલે છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. દસ એટલે યુગ્મ સંખ્યા છે. તો યુગ્મ સંખ્યા માટેનું સૂત્ર આપણે લખશું. યુગ્મ સંખ્યા સૂત્ર શું છે? એન બાય ટુ નું અવલોકન વત્તા એન બાય ટુ વત્તા એકમું અવલોકન એને ભાંગ્યા બે. આ સૂત્ર આપણું છે એન બાય ટુ નું અવલોકન. તો એન બાય ટુ નું અવલોકન એટલે કે એન બાય ટુ નું અવલોકન એન બરાબર કેટલી સંખ્યા છે આપણને? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. દસ એટલે કે યુગ્મ. એન બરાબર કેટલા આપ્યા આપણને? આપણે એન બરાબર દસ. દસ ના છેદમાં બે એટલે કે પાંચમું અવલોકન. પાંચમું અવલોકન વત્તા એન બાય ટુ એટલે કે પાંચ અને એના વત્તા એક એટલે કે છઠ્ઠું અવલોકન. છમું અવલોકન એના ભાંગ્યા બે. એમ એમ બરાબર તમને આપ્યા કેટલા છે? એમ બરાબર આપણને મધ્યસ્થ કેટલો આપ્યો છે? 63 આપણને આપ્યો છે. હવે પાંચમું અવલોકન એટલે કે એક બે ત્રણ ચાર ને પાંચમું અવલોકન છે એક. છઠ્ઠું અવલોકન છે એક વત્તા બે. એક વત્તા બે એના ભાંગ્યા બે. હવે બે આલી બાજુ જાય એટલે આલી બાજુ ભાંગાકારમાં છે બરાબર. આલી બાજુ એટલે કેમાં જાય? ગુણાકારમાં જાય. ગુણાકારમાં જાય એટલે 63 એટલે ગુણાય. 63 ગુણ્યા બે. હવે આ એક્સ ને આ એક્સ, એક એક્સ વત્તા એક એક્સ એટલે બે એક્સ થયા. બે એક્સ વત્તા બે. હવે તમને ખબર છે કે આલી બાજુ બે કોમન નીકળે આમાંથી. આમાં બે છે અને આ બે છે. બે કોમન નીકળે એટલે કે 63 ગુણ્યા બે એટલે બે કૌંસમાં એક્સ પ્લસ વન. પછી ખબર શું થયું? બે આમાંથી કોમન કેટલા? બે 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 બાજુ જાય. કેમ? કારણ કે આલી બાજુ બે અને આલી બાજુ બે એટલે 63 બરાબર એક્સ પ્લસ વન. હવે એક્સ આલી બાજુ લઈ લઉં અને એકને બરાબરની આલી બાજુ લઈ લઉં એટલે કેવા થાય? માઇનસ થાય એટલે 63 માંથી એક બાદ થાય એટલે એક્સ બરાબર કેટલા આવ્યા? 62. પછી ખબર
શું કર્યું તો અહીંયા મેં શું કર્યું 63 તો અહીંયા માહિતીનો મધ્યસ્થ મૂક્યો અને પાંચમું અવલોકન છે એક છે અને છઠ્ઠું અવલોકન છે એક વત્તા બે એટલે આ બે ભાગાકારમાં છે એટલે બરાબર ની આવ્યું છે એટલે ગુણાકારમાં છે એટલે 63 ગુણ્યા બે થાય અને અહીંયા શું છે એક વત્તા એક એટલે કે બે એક અને વત્તા બે એટલે આ બે માંથી કેટલા કોમન નીકળે બે કોમન નીકળે અને આલી બાજુ બે બાયર છે એટલે કે એ બે બે મેં શું કર્યું ઉડાડી દીધા એટલે આલી બાજુ 63 હોય છે અને આલી બાજુ એક્સ પ્લસ વન હોય છે હવે એક્સ ને એમ નેમ રાખવું અને એક ને બરાબર ની આલી બાજુ લેવા એટલે માઇનસ થાય એટલે 63 માંથી એક બાદ થાય એટલે કે એક્સ બરાબર 63 માઇનસ એક અને એક્સ બરાબર કેટલા આવ્યા 62 પડી ખબર આવી રીતે તમારે દાખલા ગણવાના થાય એટલે આ દાખલો ગણી નાખો અને હોમવર્કમાં તમે ઉદાહરણ છેલ્લે ક્યાં સુધી ગણ્યા હતા 10મું ઉદાહરણ તમે ગણ્યું હતું હવે 11મું ઉદાહરણ જે આપણને આગળના દાખલે એવી રીતે 11મું ઉદાહરણ 12મું ઉદાહરણ 11, 12 અને 13મું ઉદાહરણ હોમવર્કમાં તમારે ગણીને લેતા આવવાનું 11, 12 અને 13મું ઉદાહરણ હોમવર્કમાં તમારે ગણીને લેતા આવવાનું બાકીના દાખલા આપણે દાખલા નંબર 1, 4 અને દાખલા નંબર 5 બાકી છે તે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું અને આ દાખલો અત્યારે ગણી નાખો